હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર આજે આપણે વાત કરવાના છીએ ઘરે શીખીએ ટુ પોઈન્ટ ઓ સ્ટાન્ડર્ડ સેવન વિજ્ઞાનના જે પ્રશ્ન પાઠ એક બે આપેલા છે એના સોલ્યુશન વિશે ચલો તો વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કે જેથી બધી જ અપડેટ્સ પહેલાં તમને મળી રહેશે ચલો વનસ્પતિમાં પોષણ અહીંયા તમારે પહેલાં એક પાઠ છે કે વનસ્પતિને પોષણ કેવી રીતે મળે જેમ આપણે કાર્બોદિત પ્રોટીન વિટામિન ચરબી અને અલગ અલગ રીતે શરીરમાં આહાર લઈએ છીએ તો પ્રાણીને પણ એની જરૂર પડશે ચાલો આપણે હવે વાત કરીશું બુઝો અને પહેલીને વેકેશનમાં ભૂલી તો નથી ગયા ને યાદ છે ને છઠ્ઠા ધોરણમાં તેઓ કેટલા પ્રશ્નો પૂછતા હતા એમના પ્રશ્નો તો હવે સાતમા ધોરણમાં પણ પૂરા નથી થવાના હા પણ એક વાત તો છે એમને થયેલા પ્રશ્નોની આપણને પણ કેટલું બધું જાણવા મળે છે તો તૈયાર છો ને દોસ્તો તમારી આસપાસ થતું હોય અવનવું જાણવા માટે ચાલો હવે આપણે દોસ્તો આપ છઠ્ઠા ધોરણમાં સમતોલ આહાર વિશે શીખ્યા હતા કે સમતોલ આહાર કોને કહેવાય તો કે શરીરમાં પોષક તત્વોનું પ્રમાણ જળવાઈ રહેવું જોઈએ કાર્બોદિત પ્રોટીન વિટામિન ચરબી અને ખનિજ તત્વો તો એ બધા એકબીજા સાથે સુદૃઢતાથી રહેતા હોવા જોઈએ આ વાત પરથી પહેલીને થયું કે આપણે પોષણ શેમાંથી મળે છે તે ખબર પડી પણ પોષણ કેવી રીતે મળે તે મિત્રો પહેલી જ મદદ કરશો ને આના જવાબ શોધવા માટે તો ચાલો આપણે પહેલો જ સવાલ શોધીશું આપણા આપણે મોટા ભાગના ખોરાક કે પોષણ લેવા માટે શેનો ઉપર આધાર છીએ તો કે વનસ્પતિ ઉપર શું વનસ્પતિ સજીવ છે હા તે સજીવ છે આપણી જેમ જ વનસ્પતિ શ્વાસ લે છે ખોરાક બનાવે છે અને મૂર્જાઈ પણ જાય છે વનસ્પતિને ખોરાક કે પાણી પોષણની જરૂર નથી આ વાક્ય સાચું છે કે ખોટું તો કે તદ્દન ખોટું છે એ સૂર્યમાંથી એનો પ્રકાશ સૂર્યપ્રકાશમાંથી ખોરાક બનાવે છે અને પાણી દ્વારા પોતે પાણીથી સજીવ પણ રહે છે તમે જો કોઈ ઝાડ છોડને પાણી ના આપો તો શું થઈ જશે મૂરજાઈ જશે હે ને હજી પહેલીના પ્રશ્નનો જવાબ મળ્યો નથી ને બોજો તો પ્રશ્ન પર પ્રશ્નો થવા લાગ્યા છે ચાલો હવે એના થોડા ક્વેશ્ચન આપણે જવાબ આપી દઈએ પરંતુ એ પહેલાં વિદ્યાર્થી મિત્રો તમારે અમારી ચેનલને લાઈક કરવાની છે શેર કરવાની છે ને સબસ્ક્રાઈબ પણ કરવાની છે ચાલો તો સબસ્ક્રાઈબ કરી દો ફટાફટ હવે છે પોષણના પ્રકારો પોષણના જનરલી ત્રણ પ્રકાર છે એક સ્વાવલંબી પોષણ પરાવલંબી પોષણ અને મૃતોપજીવી પોષણ સ્વાવલંબી સજીવો ઉદાહરણ તરીકે મોટા ભાગની વનસ્પતિઓ મૃતોપજીવી એટલે સજીવો એટલે કે મશરૂમ ફૂગ જેવી ઓકે હવે પરોપજીવી તો કે સદા અમરવેલ ઉદાહરણ તરીકે અમરવેલ છે જે પરોપજીવી છે બીજા ઉપર આધાર રાખે છે કીટાકહારી વનસ્પતિમાં કણશપળ જે કીટકધારી વનસ્પતિનો પ્રકાર છે આગળ હવે જોઈએ તમે જાણેલાના આ નવા ત્રણેય શબ્દોના અંગ્રેજીના સ્પેલિંગ પાઠ્યપુસ્તકમાંથી શોધીને તમારે ઘરમાં કે આજુબાજુમાં મોટા ભાઈ બહેનની મદદ લઈ શકો છો સ્વાવલંબી એટલે કે ઓટોટ્રોપસ પરોપજીવી એટલે પેરાસાઇટ્સ મૃતોજીવી એટલે સેપ્ટ્રોટ્રોપિક ચાલો બ્રેડ કે રોટલી પર જે જોવા મળ્યું તે કેવા સ્વરૂપ હતું તો કે તાંતણા સ્વરૂપે હતું તેનો રંગ જણાવો તો કે સફેદ અને કાળો તો તમે જે અવલોકન કર્યું તે તે પણ સજીવ છે જેને ફૂગ કહેવાય છે એકવાર ઘરે ટ્રાય કરજો તમે શું કરો તો કે કોઈ જગ્યા પર વસ્તુ મૂકી લેજો અને એક દિવસ આ એ રોટલીને અડતા નહીં એ રોટલીમાં જોવો ફૂગ થઈ જશે એ તમને જોવા મળશે તમે શે ફૂગ શેના પર જોઈ તો કે રોટલી બ્રેડ અને પેંડા પર ફૂગનો કલર સફેદ સફેદ અથવા તો બ્લેક અને પેંડા પર બ્લેક હોય છે તાતણા ફૂગના સ્વરૂપ કેવા હોય છે તો કે તાતણા જેવા હોય છે એકદમ એવા આપણા શરીરની રૂવાટી હોય એના કરતાં પણ આછા એવા તાંતણા થઈ જાય છે શું તમને ખબર છે ફૂગવાળો આહાર ખો ખાવો હાનિકારક છે તમે માંદા પણ પડી શકો છો આ સિવાય પણ અલગ અલગ જગ્યાએ જોવા મળતી ફૂગની કેટલાક રોગો પણ થાય છે હાલના તમે નામ સાંભળ્યું હશે આ પણ એક ફૂગ જ છે જેનો રંગ કેવો હતો હતો સફેદ તે દ્વારા આંખ અને મગજને નુકસાન કરતો હતો તમારા ઘરમાં દાદી કે મમ્મી પાસેથી જાણીને લખો કે અથાણામાં ફૂગ ન થાય તે માટે તેઓ શું કરે છે તો કે ઘરમાં અથાણામાં ફૂગ ના થાય તે માટે એ સારા પ્રમાણમાં તેલ અને મીઠું ઉમેરવામાં આવે છે તેઓ તેવી જ રીતે હળદર મીઠામાં પલાળેલા આમળા રાખેલું પાણી દરરોજ કે બે દિવસે બદલી કેમ દેવામાં આવે છે કારણ કે હળદર મીઠામાં પલાળેલી આમળા વધારે ખાટા ના રહે તે માટે પાણી બદલાવવામાં આવે છે અને હા બધી જ ફૂગ હાનિ પહોંચાડે છે એવું નથી કેટલી ફૂગ તો ફાયદાકારક પણ છે બધી જ સજીવન વનસ્પતિઓ દ્વારા ગાળે છે હવે થોડા ક્વેશ્ચન પાછા ઊભા થયા ચલો લીલ ફૂગને કઈ રીતે મદદ કરે તો કે લીલ ખોરાક બનાવી અને ફૂગને આપે છે ફૂગ લીલને કેવી રીતે મદદ કરે તો કે ફૂગને વસવાટ પાળી અને ખનીજ તત્વો આપે છે તમે કોની સાથે સહજીવન કરવા કરો છો કેવી રીતે અમે વનસ્પતિ અને પાલતુ પ્રાણીઓ સાથે સહજીવન કરીએ છીએ વનસ્પતિને અમે પાણી અને પોષક દ્રવ્યો આપીએ અને બદલામાં તે ખોરાક આપે આવી જ રીતે પ્રાણીને ખોરાક અને વસવાટ આપીએ તો એ આપણને દૂધ આપે છે પક્ષી અને પ્રાણીઓ વચ્ચે સહજીવનનું ઉદાહરણ આપો અને તે કેવી રીતે સહજીવન ગાળે છે તે પણ સમજાવો ભેંસ અને બગલો બગલો ભેંસની ખૂબ જ નજીક ઊભો રહે છે અમુક વાર તેની ઉપર પણ બેઠેલો છે હવે બુજો અને પહેલીને તેમના જવાબ મળી ગયા હશે અને તમને તેમની સાથે સાથે તમને પણ અવનવું જાણવા મળ્યું આમ ભેંસ તમે કઈ રીત કરતી કંઈ કરતી નથી કારણ કે બગલો ભેંસના શરીર પર જીવજંતુ ખાય છે જેથી ભેંસને સારા અનુભવ થાય છે ઓકે ચાલો હવે અહીંયા પાઠ બે પ્રાણીઓમાં પોષણ જોઈશું વનસ્પતિનો રસ ચૂસીને ખોરાક મેળવતા સજીવોના નામ જણાવો તો કે મધમાખી અને પગ જે સજીવો ચાવીને ખોરાક લેતા હોય તેના નામ જણાવો તો કે મનુષ્ય અને પ્રાણી ખોરાક ગળી જતા હોય તેવા સજીવના નામ જણાવો ચલો એક તો સાપ છે અને નીચે એક બીજું છે એ કમેન્ટ સેક્શનમાં લખો કે કયું છે મનુષ્ય એટલે કે આપણે ખોરાક કેવી રીતે ગ્રહણ કરીએ છીએ તો કે ચાવીને મુખ દ્વારા ચલો હવે તમારા મોમાં આવેલા દાંતની સંખ્યા ગણો કેટલા છે વિદ્યાર્થી મિત્રો જોજો હા તમારા બત્રીસ નહીં હોય તમારા મમ્મી પપ્પાના બત્રીસ હશે તમારે તો ખાલી અઠ્યાવીસ જ હશે જરૂરથી ગણજો અને મને નીચે કમેન્ટ સેક્શનમાં લખો કે તમારે કેટલા દાંત છે કડવો તીખો ગળ્યો તુરો ખાટો ખારો સ્વાદ એ જીભને અનુભવાય છે જીભના ટેરવાના ભાગથી કહો તમે જલજીરા ચાટજો તમારી જલજીરા જીભના ટેરવે મૂકીને ચાટજો તમને ખારો સ્વાદ પહેલાં અનુભવાશે અને પછી જ્યારે જીભ ઉપર જશે ત્યારે તમને ખાટો સ્વાદ અને અંદર જશે ત્યારે તીખો સ્વાદ અનુભવાશે તો એક જ જલજીરામાં તમને અવનવા સ્વાદ પણ લાગી આવશે ચાલ હવે જઠરનો આકાર કેવો હોય છે તો કે જેવ જેવો હોય છે નાનું આંતરડું હવે નાના આંતરડામાં તો કે આપણા શરીરના સૌથી મોટી ગ્રંથિ કઈ છે તો કે યકૃત સ્વાદુપિંડનો રંગ કેવો હોય છે તો કે બદામી હવે નાનું આંતરડું બે પોઈન્ટ પાંચ મીટર અને મોટું આંતરડું એક પોઈન્ટ પાંચ મીટર લાંબુ હોય છે કારણ કે મનુષ્યમાં જઠરના વનસ્પતિમાં રહેલી સેલ્યુલોઝના પાચન માટે કોઈ પણ પ્રકારના બેક્ટેરિયા રચના નથી આવી મનુષ્ય દ્વારા સેલ્યુલોઝનું પાચન થઈ શકે આપથી આપણે ખાસ વનસ્પતિ ખાઈ શકતા નથી ચાલો હવે અહીંયા તમારે અંશતઃ પાચિત ખોરાકના નામ નાના આંતરડાની નીચેનો ભાગ પહોંચે છે અહીંયા તમારે પાચન ક્રિયા દર્શાવવાની છે અને એને ક્રમમાં ગોઠવવાની છે તો જુઓ બાજુમાં તમને લખેલું છે પહેલું વાક્ય છે ચોથું છે બીજું છે ત્રીજું છે ત્રીજું છે બીજું છે ચોથું છે પાંચમું વાક્ય છે અને છેલ્લું છે એ ખોરાકમાં લાળ રસ ભળે છે જ્યારે તમે ચાઓ છો ત્યારે ખોરાક ચીકણો થઈને નીચે ગળવામાં સરળતા રહે તો એટલા માટે જ કહીએ છીએ કે જેમ તમારી જેમ તમે ટુકડો ચાવીને ખાશો એમ તમારું પાચન ક્રિયા સારી થશે તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ ઉતાવળું જમવું નહીં કયા પ્રકારની લંબાઈ સૌથી વધુ છે તો કે નાના આંતરડાની લંબાઈ સૌથી વધારે છે નાનું આંતરડું સાત પોઈન્ટ સાત પોઈન્ટ પાંચ મીટર છે ને મોટું આંતરડું છે એ એક પોઈન્ટ બે મીટર છે હવે અહીંયા તમને જઠર અને સ્વાદુપિંડની આકૃતિ આપેલી છે હવે અહીંયા તમારે જોડકા જોડવાના છે રસાંગરો આંગળીઓ જેવો જઠર જે આકાર હવે રેસાથી કાપડ સુધી પેલામાં આવશે દાંત અને અલ્પાકા હવે આગળ જોઈએ કાપડ કેવી રીતે બનાવવું માદા રેસાનો કીડો ઈંડા લારવા પછી કેપ્સ પિલર અને એના ઉપરથી કોરોટો એટલે કે રેશમ અને પછી પતળિયા થાય છે ઘેટાઓના શરીર પર રૂવાટી ઉતારી એ તો તે કેમ દર્દ કેમ થતું નથી કારણ કે ઘેટાઓના શરીર પર જે સપાટી હોય તે નિર્જીવ હોય છે તો કાપવાથી કે ઉતારવાથી દર્દ થતું નથી ઘેટાઓની અન્ય ભારતીય પ્રજાતિઓના નામ જણાવો તો કે લોહી રામપુર મુસાપર નાલી બાખરવા રેશમના કીડાઓને મલબેરી રેશમીના કીડા કહે છે સેલ શેરી કલ્ચર કોનો ઉછેર છે તો કે શેરી કલ્ચર છે એ રેશમના કીડાનો ઉછેર છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણે શું શીખ્યા તો કે ધોરણ સાત વિજ્ઞાનના આપણે ક્વેશ્ચન આન્સર ફિલઅપ કર્યા હવે આવી જ રીતે સામાજિક વિજ્ઞાનના આન્સર્સ પણ જોઈએ પરંતુ એ પહેલાં વિદ્યાર્થી મિત્રો તમારે અમારી ચેનલને લાઈક કરવાની છે શેર કરવાની છે અને સબસ્ક્રાઈબ પણ કરવાની છે તો ચલો પહેલાંમાં લોકશાહી આવશે આ બંને યુગમાંથી કયા યુગમાં પ્રજા કલ્યાણના કાર્યો વધુ થયા તો કે લોકશાહીના યુગમાં પ્રજાના વધારે કાર્યો થયા કારણ કે અહી શાસન કોઈ એક વ્યક્તિના હાથમાં નથી બીજામાં લોકો માટે તળાવો અને વાવ બંધાવી ખેડૂતોને કરમાં રાહત આપી રાજપૂતની વિશેષતા દર્શાવવા કોઈ પણ બે લક્ષણો જણાવો તો કે એ બહાદુર હતા ટેકીલા હતા વચનને પાડવામાં પણ માનતા હતા ચલો વિદ્યાર્થી મિત્રો તમારે ફરીવાર લીવ ફોર એજ્યુકેશનને લાઇક કરવાની છે શેર કરવાની છે અને સબસ્ક્રાઈબ પણ કરવાની છે આગળ જોઈએ તો કે ભરાની રાજપુતળીઓ વીરત્વ માટે વિખ્યાત હતી પુત્રી અને પતિ પુત્ર અને પતિને યુદ્ધમાં વિદાય આપતી બુંદેલખંડ ચેરી રાજ્ય શાંકભરીનું ચૌહાણ દક્ષિણ રાજ્યનું રાજસ્થાન ચાલો હવે આગળ જોઈશું આગળ ચાલુક્ય વંશ અને પલ્લવ વંશ વચ્ચેની અને ચોલ વંશ અને ચેર વંશ આટલા વસ્તુ છે આ બધી વસ્તુને આપણે વન ટુ થ્રી અને ફોર ચારે ચાર વસ્તુ જોઈએ તો પુલકેશ પ્રથમ પુલકેશી બીજા વગર શાસનમાં આવ્યા આ વંશ વાતાની વાતાપીના ચાલુક્ય વંશ તરીકે ઓળખાયો આઠમી સદીના મધ્ય ભાગમાં બંગાળમાં પલ્લવ વંશનું શાસન હતું વંશના સ્થાપકમાં તેના વંશના નામો શબ્દ પાછળ આવતો હોવાથી એને પલ્લવ વંશ કહે છે હવે નેક્સ્ટ છે ચો ચોલ વંશ તો કે તાજરમાં તેમની રાજધાની છે રાજરાજ પ્રથમ રાજાધિરાજ પ્રથમ રાજેન્દ્ર પ્રથમ વંશના મહત્વના શાસકો હતા ચેરનું બીજું નામ કેરલ અથવા મલયાલમ છે અપન ચેરનો પ્રથમ શાસક હતો ચેર શાસકોમાં સર્વશ્રેષ્ઠ હતો પાંડવોનું રાજ્ય નાનું હતું પણ વેપારનું મોટું મથક હતું નેક્સ્ટ હવે દિલ્હી સલ્તનત ચલો દિલ્હી સલ્તનત વિશે સીમાડાના ગામ સુરત ગોપીએ સ્થાપના સુરત પર કોઈ દેશી રજવાડાના શાસન કરતા અંગ્રેજોએ શાસનની વાત વધારે પ્રચલિત છે અમને રાજપૂત વધારે અસરકારક લાગ્યા કારણ કે રાજપૂત રાજાઓ તેમના પ્રેમ અને વીરત્વ દયા માટે જાણીતા હતા તે સમયમાં પ્રજા પણ સુખી હતી આ શાસકો મૂળ તુર્ક અને અફઘાનના મૂળના હતા કુવત ઉલ ઇસ્લામ મસ્જિદનું નિર્માણ કયા વંશમાં થયું તો કે કુવત ઉલ ઇલ ઇસ્લામ મસ્જિદનું નિર્માણ માજલુક વંશમાં સમયે થયું તરાઈના પાણીપતના પ્રથમ યુદ્ધમાં સલ્તનતનો અંત આવ્યો હવે મુઘલ સામ્રાજ્ય દિલ્હી સલ્તનત પછી આવે તો મુગલ સામ્રાજ્ય આવશે ચલો હવે આપણે એમને પણ ફિલઅપ કરતા જઈએ તો મુગલના સ્થાપત્યમાં બગીચો મકબરો મસ્જિદ આગ્રાનો કિલ્લો બુલંદ દરવાજા સલીમ ચિત્ર ચિશ્તીની દરગાહ તાજમહેલ લાલ કિલ્લો વગેરે તો આવી રીતે આન્સર્સ ફિલઅપ કરવાના છે તમારે અહીંયા એમનો ફોટો પણ ચિપકાવવાનો છે લાલ કિલ્લો લાલ કિલ્લાનું નિર્માણ ઇસિસન સોળસો ને ઓગણચાલીસમાં રાજા શાહજહાં દ્વારા કરવામાં આવ્યું હતું તે રાજની કુટુંબ નિવાસ સ્થાન હતું આ કિલ્લા યમુના નદીના કિનારે સ્થિત છે તેમાં દીવાને આમ અને દીવાને ખાસ મોતી મસ્જિદ વગેરેના બાંધકામો છે તો વિદ્યાર્થી મિત્રો જો તમને આ વિડીયોમાં મજા આવી હોય સોલ્યુશન કરવાની તો આવી જ રીતે અવનવા વિડીયોને માણવવા માટે અમારી નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો કે તમારે બીજા કયા વિડીયોઝ જોઈએ છે અને ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી આવા અવનવા વિડીયો અમે બનાવતા રહીએ અને તમને કોઈપણ ડાઉટ સોલ્વ કરતા રહીએ વિડીયોને છેલ્લે સુધી જોવા માટે ધન્યવાદ આવી જ રીતે બન્યા રહો